આજનો વિડિયો ખાસ તમે ધ્યાનપૂર્વક નિહાળજો એની પાછળનું કારણ છે આ સાહિત્યકાર ખલીલ ધન તેજવીનું બ્યાશી વર્ષની વયે અવસાન થયું છે આપણા ગુજરાતી સાહિત્યકાર ખલીલ ધન તેજવીનું બ્યાશી વર્ષની વયે અવસાન થયું છે માય ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ પ્લેટફોર્મમાં લોન્ચ કરવામાં આવ્યું છે તો પુસ્તક સુપારી પાલનનું વિમોચન કરવામાં આવ્યું છે

જન્મ ધનતેજ મુકામે ક્યાં વડોદરામાં અને તેઓનું મૂળ નામ શું છે ખલીલ ઈસ્માઇલ મકરાણી તો આ ખાસ યાદ રાખીએ કે ખલીલ ધનતેજવીનું મૂળ નામ શું છે ખલીલ ઈસ્માઇલ મકરાણી અને તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા તેઓએ ફક્ત ચાર ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું વિચાર કરો કે ફક્ત ચાર ધોરણ સુધીનું શિક્ષણ મેળવનાર અને તેમના શબ્દ ભંડોળના જોરે તે એક ઉત્તમ ગઝલકાર બને છે તેઓ સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે પણ સંકળાયેલા હતા ખલીલ ધન તેજવી ગુજરાત સમાચારના કટાર લેખક હતા આ ખાસ યાદ રાખજો કારણ કે તેઓ રવિ પૂર્તિમાં ખુલ્લા બારને ટકોરા કોલમ લખતા હતા

ત્રિકોણનો ચોથો ખૂણો હોય નહીં પણ આમ છતાં ત્રિકોણનો ચોથો ખૂણો નામની કોલમમાં તેઓ સાંપ્રત પ્રવાહો વિશે લખતા હતા શેમાં બુધવારની શતદલ પૂર્તિમાં અને ખલીલ ધન તેજવીના વિવિધ સાહિત્ય સર્જનોની વાત કરીએ તો તેમના ગઝલ સંગ્રહ કયા કયા છે સાદગી સારાંશ સરોવર અને તેમની નવલકથાઓ કઈ કઈ છે તો કે તરસ્યા એકાંત ડોક્ટર રેખા

ખલીલ ધનતેજવીના જાણીતા શેરની વાત કરીએ તો આ શેર એટલે શું તો કે ગઝલની પ્રત્યેક પંક્તિને એક શેર કહેવામાં આવે છે ઇમેજમાં જોઈ શકો છો ખલીલ ધનતેજવી અને તેનો એક જાણીતો શેર વાત મારી જેને સમજાતી નથી વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી ફરી એકવાર ઈર્ષાદ તો બોલો ઓકે વાત મારી જેને સમજાતી નથી વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી રગ રગ ને રોમ રોમ થી તૂટી જવાય છે રગ રગ ને રોમ રોમ થી તૂટી જવાય છે તો પણ મજાની વાત કેવી કે જીવી જવાય છે ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ ખાલી ગઝલ હોય તો ફટકારી કાઢીએ આ તો હૃદયની વાત છે હાફી જવાય છે મજા આવે છે બીજી પણ પંક્તિઓ થઈ જાય શેરની વૃક્ષ જંજાવાત નહી ઝીલી હું થાક્યો નથી તું જો થાકી જાય તો કેજે મને તમે મન મૂકી વરસો જાપટું આપણને નહીં ફાવે તમે મન મૂકીને વરસો જાપટું આપણને નહીં ફાવે અમે હેલી માણસ માવઠું આપણને નહીં ફાવે અને ખલીલ ધનતેજવી અવસાન ચાર એપ્રિલ બે હાજર એકવીસ ના રોજ વડોદરા મુકામે થયો અને આપણે એક મોંઘા મુલા સાહિત્યકારને ગુમાવ્યા છે

માય ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ પ્લેટફોર્મમાં લોન્ચ કર્યું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ એટલે કે એન વેબ પોર્ટલ માટે માય ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ પ્લેટફોર્મમાં લોન્ચ કર્યું છે અને જ્યારે પણ આ ટ્વેન્ટી ટ્વેન્ટી તમે જુઓ ને તો એની સાથે સાથે આગળ તમે એક જી શબ્દ જોઈન્ટ કરી દેજો તો શબ્દ કેવો બનશે જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી આ આ એનજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ છે કરંટ અફેરનો વિડીયો વહેલી સવારે ચાર વાગ્યે પબ્લિશ કરવામાં આવે છે તમારી અનુકૂળતાએ જોઈ શકો છો આગળ વાત કરીએ તો જે એક એપ્રિલથી પંદર મે બે હજાર એકવીસ સુધી શરૂ રહેશે કયું આ પોર્ટલ માય ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એક એપ્રિલથી પંદર મે બે હજાર એકવીસ સુધી શરૂ રહેશે અને આ પ્લેટફોર્મમાં રાષ્ટ્રીય વ્યવસાયિક માનાંકોના શિક્ષકો અને રાષ્ટ્રીય મિશન ફોર મેન્ટરિંગ પ્રોગ્રામ સદસ્યતાના વિકાસ માટે એક મુસદ્દો તૈયાર કરવા માટે હિત ધારકોને સલાહ સૂચન અને સદસ્યતાને આમંત્રિત કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે અને અહીં જ્યારે ટર્મ આવે એનસીટી પૂરું નામ શું થાય નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન અને એન ની સ્થાપના ક્યારે થાય છે ઓગણીસો ને પંચાણું માં અને એનસીટી ના અધ્યક્ષ કોણ હોય છે વિનિત જોશી તો જ્યારે એનસીટી ની વાત આવે ને મિત્રો ત્યારે આ એનસીટી ના જુદા જુદા ક્ષેત્રીય કાર્યાલયો આપણા ભારત દેશમાં આવેલા છે દાખલા તરીકે તમે બીએડ ની એક્ઝામ આપો છો બીએડ કરો છો કે પીટીસી કરો છો તો આ પ્રકારે કોઈ મહત્વની જે શિક્ષણ સંસ્થાઓ છે તેને માન્યતા માટે આ NCTE દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે અને માન્યતા ક્રમાંકને આધારે જ તમે એક માન્ય માન્યતા પ્રાપ્ત કોલેજમાંથી ડિગ્રી મેળવી છે એવું સાબિત થાય છે તો આ ખૂબ જ અગત્યની સંસ્થા છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શૈલેન્દ્ર જોશીનું પુસ્તક સુપારી પાલનનું વિમોચન કર્યું છે પુસ્તકનું નામ ખાસ યાદ રાખજો સુપારી પાલન અને તેના લેખક કોણ છે ડોક્ટર શૈલેન્દ્ર જોશી પરંતુ વિમોચન કોણ કરે છે આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ સેવા નિવૃત્ત ડોક્ટર શૈલેન્દ્ર જોશીનું એક પુસ્તક સુપારી પાલનનું વિમોચન કર્યું છે સુપારી પાલન પુસ્તક તેલંગણાના પૂર્વ મુખ્ય સચિવ શ્રી એસ કે જોશી દ્વારા લિખિત ઇકોટી કોલિંગ પીપલ ગવર્સ નો તેલુગુ અનુવાદ છે અને આ પુસ્તકના અનુવાદક શ્રી અન્નવરપુ બ્રહૈયા છે રાષ્ટ્રીય સમાચારમાં એક મહત્ત્વના વીક એટલે કે સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે એની વાત કરીએ કે પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક અને તેની ઉજવણી પહેલીથી થી સાતમી એપ્રિલ બે હાજર એકવીસ દરમિયાન કરવામાં આવી રહી છે તો તાજેતરમાં પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક એટલે કે અંધાપણ સપ્તાહની રોકથામની ઉજવણી કરવામાં આવી રહી છે અને થી સાત એપ્રિલ દરમિયાન પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે નેત્રહીન લોકો પ્રત્યે જાગૃકતા લાવવા માટે ભારત સરકાર દ્વારા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને આ સપ્તાહની ઉજવણીનો સૌપ્રથમ ખ્યાલ વર્ષ ઓગણીસસોને સાઠમાં જવાહરલાલ નહેરુ અને રાજકુમારી અમૃત કૌરે આપ્યો હતો અને ભારતમાં દસ મિલિયન લોકો અંધાપણાથી પીડિત છે એટલે કે બ્લાઇન્ડ છે અને નેત્રહીન લોકોની દુનિયાભરમાં સંખ્યા જોવા જઈએ તો સાડત્રીસ મિલિયન છે તો આ એક મોટી સંખ્યા કહી શકાય અને એ માટે આપણે આ જે લોકો કેટલીક વિકલાંગતા ધરાવે છે દિવ્યાંગ હોય છે તો એમના માટે આપણે જે રેલવે સ્ટેશનો છે ત્યાં રેમ્પ બનાવવા કેટલીક સુગમ્ય ભારતની યોજના અંતર્ગત સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને ભારત સરકારે લોકોને જાગૃત કરવા માટે સાથે સાથે વિભિન્ન પ્રકારના સંસ્થાનો એજન્સીઓ હોસ્પિટલો વગેરેની સ્થાપના કરીને નેત્રહીન લોકોને શ્રેષ્ઠ અવસર પ્રદાન કરીને વિવિધ અભિયાનો પણ ચલાવવામાં આવે છે જેવી રીતે મેં વાત કરી સુગમ્ય ભારતની અને નેત્રહીનતાને અટકાવવા માટે ડબ્લ્યુ દ્વારા એક અભિયાન રાઇટ ટુ સાઇટ શરૂ કરવામાં આવેલ હતું કહ્યું રાઇટ ટુ સાઇટ નામનું એક અભિયાન પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યારે આંખની વાત આવે તો આપણને તરત જ યાદ આવે વિટામિન એ કારણ કે વિટામિન એ આંખો માટે ખૂબ જ જરૂરી છે અને વિટામિન એ બે ફોર્મમાં જોવા મળે એમાં એક રેટીનોલ અને બીજું કેરોટીન અને વર્લ્ડ સાઈટ ડે એટલે કે વિશ્વ દ્રષ્ટિ દિવસ

ધ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ સ્ટેટિસ્ટિક પૂર્ણ નામ થાય છે 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 અને વર્ષ ભારતની અંદાજિત જનસંખ્યા કેટલી કરોડ જો કે ગણતરી પણ પૂર્ણ થઈ ગઈ હોત પરંતુ તાજેતરમાં કોરોના વાયરસને ને કારણે આપણે આ વસ્તી ગણતરી કરી શક્યા નથી મુલતવી રાખી છે અને વર્ષ બે હાજર એકમાં લિંગ સમાનતા કેટલી હતી નવસો તેત્રીસ હતી અને તે વધીને બે હજાર અગિયારમાં નવસો ને થઈ હતી એટલે કે એક હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વર્ષ બે હજાર એકમાં નવસો તેત્રીસ હતું પરંતુ બે હજાર અગિયારમાં કેટલાક સકારાત્મક પરિણામ જોવા મળ્યા અને હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ નવસો ને થયું અને બાળ મૃત્યુનો દર વર્ષ બે હજાર ચૌદમાં ઓગણચાલીસ થી ઘટીને વર્ષ બે હજાર અઢારમાં બત્રીસ થયો છે તો આ પણ કેટલાક પોઝિટિવ આંકડા આપણી સામે આવે છે રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો હાઇલાઇટમાં છે પશ્ચિમ મધ્ય રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ભારતનું પ્રથમ પૂર્ણ વિદ્યુતીકૃત ભારતીય રેલવે ઝોન બન્યું છે હા પશ્ચિમ મધ્ય રેલવેનું સંપૂર્ણપણે વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે અને તે દેશનો આ પ્રથમ રેલવે ઝોન બને છે તો જ્યારે રેલવે ઝોનની વાત આવે તો એક સામાન્ય પ્રશ્ન પૂછું કે આપણું ભારતીય રેલવે કેટલા ઝોનમાં વહેંચાયેલું છે એનો આંકડો આજે તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે ઇલેક્ટ્રિફિકેશન બાદ હવે ટ્રેનની ગતિ સિત્તેરથી એસી કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે કોટા ચિત્તોડગઢ રેલવે ખંડ વચ્ચે ત્રેવીસ કિમી ઇલેક્ટ્રિફિકેશન થયા બાદ પૂર્ણરૂપથી વિદ્યુતીકૃત બન્યું છે આ પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ મધ્ય રેલવે એ વર્ષ બે હજાર સત્તરમાં ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય આ શરૂ કરી દીધું હતું અને જે બે હજાર એકવીસમાં સંપૂર્ણપણે હવે પૂર્ણ થઈ ગયું છે અને આપણા કેન્દ્રીય રેલવે મંત્રી બોલે તો પિયુષ ગોયલ ઇમેજમાં તમે જોઈ શકો છો અને આંતરરાષ્ટ્રીય સમાચારમાં હાઈલાઇટમાં છે આ બ્લેક હોલની જે તસવીર લેવામાં આવી છે તે તાજેતરમાં બ્લેક હોલ ચુંબકીય ક્ષેત્રનું પ્રથમ ચિત્ર કેપ્ચર કરવામાં આવ્યું છે અને પ્રથમવાર ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ શો ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ જેને ટૂંકમાં આપણે EHT કહીએ છીએ તો ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ પર કાર્ય કરનારા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ એક બ્લેક હોલની આસપાસ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટેની એક ઇમેજ કેપ્ચર કરી છે અને આ બ્લેક હોલ M87 આકાશગંગામાં સ્થિત છે

અને હવે વૈજ્ઞાનિકોએ બ્લેક હોલના પડછાયાના ઉજ્જવળ ક્ષેત્રમાં પ્રકાશના ધ્રુવીકરણનું વિશ્લેષણ કર્યું છે અને અથવા તો મેસિયર એક આકાશગંગા છે જેમાં પંદર થી વધુ ગોળાકાર ક્લસ્ટર છે એમ એ સેવન સૌથી વધુ ચમકતા રેડિયો સ્ત્રોતો પૈકીનો એક છે ઇમેજમાં જોઈ શકો છો અને આની શોધ ચાર્લ્સ મેસિયરે વર્ષ સત્તરસો ને એક્યાસી માં છે કરી હતી અને જે પૃથ્વીથી ત્રેપન મિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલ છે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો એક તાજેતરમાં જ તે મહત્વનો દિવસ ઉજવવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય અંતર દિવસ અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ કોન્સાયન્સ તરીકે આ દિવસ ઉજવવામાં આવ્યો છે ક્યારે પાંચમી એપ્રિલના રોજ અને આ બે હજાર એકવીસમાં આ બીજી વખત મહત્વનો દિવસ ઉજવાઈ રહ્યો છે તો ઇન્ટરનેશનલ ડે ઓફ સારા કાર્યો કરવાના ઉદ્દેશ્યથી આ દિવસ ઉજવવામાં આવે છે અને સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય અંતર દિવસ વર્ષ બે હજાર વીસમાં મનાવવામાં આવ્યો હતો એટલે કે ગત વર્ષે આપણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અંતરાત્મા દિવસ ઉજવ્યો અને આ વર્ષે દ્વિતીય આંતરરાષ્ટ્રીય અંતરાત્મા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે પાંચમી એપ્રિલના રોજ ઉજવાયો અને આ દિવસે લોકોને મૌખિક શારીરિક યૌન અથવા તો માનસિક રૂપથી અન્યને નુકસાન ના પહોંચાડવાના અને રોકવાના હેતુથી ઉજવવામાં આવે છે દરેક વ્યક્તિને પોતાનું સ્વાભિમાન છે અને દરેક વ્યક્તિને શાંતિ અને સુરક્ષાથી જીવન જીવવાનો અધિકાર પણ મળેલો છે તો વર્ષ બે હાજર આ મહત્વના દિવસની થીમ રાખવામાં આવી હતી તો ઇન્ટરનેશનલ ડે ઓફ થીમ પ્રોમોટિંગ અ કલ્ચર ઓફ પીસ વિથ કોન સાયન્સ બે હાજર એકવીસની થીમ અને હવે આપણે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે કયા રાજ્યમાં જુદા જુદા પંદર જેટલા શહેરોમાં ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવશે અને લગભગ તમામ મિત્રોએ સાચો જવાબ આપ્યો છે ઉત્તર પ્રદેશ એમાંથી કેટલાક મિત્રોની વાત લઈએ તો સરવૈયા વિશાલ જલપા રાણા દીપ્તિ સોલંકી કૃણાલ રાઠોડ અને કણબી સાહેબ કરીને એક મિત્ર છે એમણે પણ બિલકુલ સાચો જવાબ આપ્યો છે ચાંદપા મહેશભાઈ હિરેન પીઠિયા જેસલ ચૌહાણ ખુશાલ ડાભે તમામ મિત્રોએ ઉત્તર પ્રદેશ બિલકુલ સાચો જવાબ આપ્યો છે તો ધ્રુવી પટેલે લખ્યું છે ઉત્તર પ્રદેશ બિલકુલ સાચો જવાબ અને તેઓ લખે છે કે જી કે ટ્વેન્ટી ટ્વેન્ટીનો આજનો પહેલો સવાલ જી હા એજ્યુ હિન્દી યુટ્યુબ ચેનલના કરંટ અફેરમાં પહેલો જ પ્રશ્ન પૂછ્યો હતો અભિનંદન પ્રવીણા પ્રવીણાબેન ભારદા સીતાંશુ સોની સિંહ ઝાલા મેહુલ વાઘેલા તમામ મિત્રોએ સાચો જવાબ આપ્યો છે ખૂબ ખૂબ અભિનંદન અને આજે આપણે દિન વિશેષના વિડીયોમાં ચંચી મહેતા જેવા સાહિત્યકાર તો દાંડી સત્યાગ્રહ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે એની વાત કરીશું અને બિહારીલાલ બાર ભૈયા અને મોહનલાલ દેસાઈની પણ વાત છ એપ્રિલ બે હજાર એકવીસના દિન વિશેષના વિડીયોમાં કરવાના છીએ જોવાનું ન ભૂલતા અને આજે મારે જે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર તાજેતરમાં યોજાયેલી દાંડી કૂચમાં કયા રાજ્યના મુખ્યમંત્રી જોડાયા હતા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે જે તાજેતરમાં બારમી માર્ચ થી દાંડી કુચની યાત્રા શરૂ કરી છે આ વર્ષે ચાલી રહી છે પૂર્ણ થવા છે તો આ દાંડી કૂચની યાત્રામાં કયા રાજ્યના મુખ્યમંત્રી જોડાયા હતા એનો જવાબ તમારે આજે અહીં નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ